नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને સ્ટાર વોર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, વિક્રમ સંવત 2081 માં ભારતની સ્થિતિ શું રહેવાની છે, કયા ચઢાવ ઉતાર જોવા મળી શકે છે, રાજકીય ઘમાસાણ કેવું રહેવાનું છે, કઈ પાર્ટી અને કોને ફાયદો થવાનો છે, સાથે જ જો વેપાર ઉદ્યોગની વાત કરીએ તો આ વર્ષ ભારત માટે કેટલું લાભદાયી છે, રાજકીય મોટા મોટા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ લોકોની કુંડલી, તેમના જન્મગ્રહો શું કહી રહ્યા છે, તે તમામ બાબતો આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ તમામ બાબતે આ વર્ષ કેવું રહેવાનું છે એ જાણવાનો પ્રયત્ન આપણે સ્ટાર વોરમાં કરવાના છે। ત્યારે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર હેમિલ લાઠિયા, જાણીતા જ્યોતિષ આચાર્ય, સાથે હસિત પાઠક, કે જેઓ પોતે પણ જ્યોતિષ આચાર્ય અને વાસ્તુ આચાર્ય છે, અને અન્ય એક જ્યોતિષ આચાર્ય, વાસ્તુ આચાર્ય એવા વિષ્ણુ વૈષ્ણવ આપણી સાથે જોડાઈ ગયા છે। તમામ મહેમાનોનું સ્વાગત છે। નમસ્કાર ડોક્ટર હેમિલ લાઠિયાજી, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરવા માંગીએ તો જે રીતે વિક્રમ સંવત 2081ને લઈ અને આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કુંડળીનું ફળકથન શું કહી રહ્યું છે? જો સૌ પ્રથમ તો વિક્રમ સંવત 2081ની સૌને હાર્દિક શુભકામનાઓ। ઈશ્વર દરેક જગ્યાએ દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે એવી પણ શુભકામનાઓ। વિક્રમ સંવત 2021 જે અનલ નામ સંવત્સર છે, સંવત્સર જે ત્રણ વિષયના હોય છે એમાંથી અનલ જે સંવત્સર છે એ બીજી વિષયનું પ્રત્યયમાં આવે છે, જે કાર્તક સુદ એકમ તારીખ 2/11/24 શનિવારથી આસો વદ અમાસ તારીખ 21/10/25 સુધી આ વિક્રમ સંવત્સર રહે છે। હવે આ સંવત્સર કેવું રહેશે એના માટેની પણ ગણતરી કરીએ તો શનિવારના દિવસે શરૂ થાય છે, સ્વાતિ નક્ષત્ર પણ છે અને મેષ લગ્નમાં નવું વર્ષની કુંડળી બની રહી છે। હવે એમાં વર્ષ દરમિયાન કુલ 4 ગ્રહણ છે, 2 સૂર્યગ્રહણ છે, 2 ચંદ્રગ્રહણ છે। એમાંથી જે એક જે ગ્રહણ જે છે ચંદ્રગ્રહણ જે 7 સપ્ટેમ્બરે છે એ જ દેખાવાનું છે, બાકીના 3 ગ્રહણ દેખાવાના નથી। અને ગ્રહણના દિવસે જે પણ ગ્રહોની યુતિ પ્રતીતિ છે એનું પણ અનુમાન કરીએ ને તો એકંદરે કોઈ મોટી ગંભીર બાબતનું પરિણામ ગ્રહણ આપે એવું પણ જણાતું નથી, એટલે એ પ્રજાલક્ષી બાબત સારી કહી શકાય। હવે નવા વર્ષની જે કુંડળી બની છે મેષ લગ્નની, એમાં જે ગુરુ જે છે એ ગુરુની 9મી જે દ્રષ્ટિ છે ને એ કર્મસ્થાનમાં પડે છે, એટલે નવું વર્ષ જે ને દરેક નાગરિક માટે કર્મ પ્રધાન રહેશે, લોકોના કામકાજ રાબેતા મુજબ કે સારા કે પ્રગતિશીલ પણ થાય તેવું બનવા જોગ છે। તદુપરાંત કર્મેશ જે શનિ છે એ સ્વગૃહી છે વર્ષની શરૂઆતની કુંડળીમાં, એટલે ફળ એકંદરે સારું આપે તેવું બને। ઘણા લોકોને ક્ષણિક વળાંક આવે પણ એ વળાંકમાં પણ સારું પરિવર્તન થઈ સુધારો આપે તેવું બની શકે છે। અને આ નવા વર્ષ દરમિયાન પણ આપણે જે કુંડળી કરીએ છીએ તો એ વર્ષ દરમિયાન પણ નવું વર્ષ એકંદરે પ્રજા માટે આર્થિક રીતે, સામાજિક પારિવારિક રીતે અને જેને કહે ને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે, કોઈ મોટી ગંભીર મહામારી કે વિટમણા આવે નહીં તેવું લાગી રહ્યું છે જી। હસિતભાઈ, નવ વિક્રમ સંવત આપનું આકલન શું કહી રહ્યું છે, કેવું રહેવાનું છે આપણા ભારત દેશ માટે? સૌ દર્શક મિત્રોને ને આપને સૌને નવા વિક્રમ સંવત 2081ની ખૂબ શુભકામનાઓ। આશા રાખીએ કે આજે આવનારું વર્ષ જે છે તે સૌને માટે સુખાકારી વધારનારું નીવડી શકે। મેષ લગ્નથી પ્રારંભ થયેલો છે અને આમ જોવા જઈએ તો વર્ષનો પ્રારંભ છે એ 1 તારીખે શરૂ થઈ રહ્યો છે, 1/11/24 શુક્રવારે સાંજે 6:18 એકમનો પ્રારંભ થઈ રહ્યો છે। અને મેષ લગ્નની સ્થિતિ આવી છે, લગ્નનો સ્વામી જે કહી શકાય તે સુખસ્થાનમાં છે, એટલે એમ કહેવાય કે કોઈ ને કોઈ રીતે પ્રજાની સુખાકારી વધવાની છે। મેષ લગ્ન માટે શાસ્ત્રમાં શ્લોક આપેલો છે, પૂર્વે દુર્ભિક્ષમ રાજ્ય વિગ્રહમ,
એટલે પૂર્વના જે રાજ્યો જે છે તેમાં કંઈક તકલીફ આવશે મોટી. રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આપણે જાણીએ છીએ મણિપુરને બધા જે પ્રદેશો ચાલી રહ્યો છે એ હજી અટકે નહીં, સમાધાનમાં તકલીફ પડે તેવું બની શકે. દક્ષિણે સુભિક્ષમ ધનધાન્ય વિવર્ધનમ એવું છે મેષ લગ્ન માટે શાસ્ત્રમાં કહ્યું છે. એટલે દક્ષિણના જે રાજ્યો જે છે તે રાજ્યોમાં સુકાળ પડે, સારો વરસાદ પડે, પ્રગતિ થાય, ધનધાન્ય વિવર્ધન થાય. અને ઉત્તરે જે છે એ ઉત્પાતમ છે, એટલે ઉત્તરનો જે પ્રદેશ છે ત્યાં કોઈ ભૂસ્ખલન થાય, હિમાલય કે તે પ્રદેશો તેવું પણ બની શકે તેવું છે. અનલ નામનો સંવત્સર છે, આપણે ત્યાં સંવત અને સંવત્સર બેની સમજ બદલવાની છે. કારણ કે સંવત અલગ છે, સંવત્સર અલગ છે. સંવત ફક્ત સંખ્યાથી ઓળખાય છે, ત્યારે સંવત્સર જે છે તેના અલગ અલગ નામ છે, શાસ્ત્રમાં વર્ણન છે, અને તે ગુરુ ગ્રહની જે સ્થિતિ છે તેના પરથી નક્કી થતું હોય છે. અનલનો શબ્દનો અર્થ થાય છે અગ્નિ થાય છે, ક્યાંક તેને નલ તરીકે પણ છે. અગ્નિ એટલે ઉર્જાનો ગ્રહ છે, એટલે ક્યાંક તકલીફો વધી શકે, બનાવો એવો બની શકે એવું છે. પણ જો અગ્નિને કંટ્રોલમાં રાખવામાં આવે તો સારું પોષણ પણ આપી શકે છે અને વૃદ્ધિ કરી શકે છે. વિષ્ણુજી આપની પાસે આવવા માંગીશ. આ વખતના તહેવારોમાં જો જોઈએ તો ક્ષય તિથિ, વૃદ્ધિ તિથિ આ તમામ વધારે જોવા મળી રહ્યું છે, તો શું તેની પણ કોઈ અસર જોવા મળી શકે છે ભારતની વાત કરીએ તો? નમસ્કાર સૌ દર્શક મિત્રોને, આગામી નવા વર્ષ નિમિત્તે સૌને નૂતન વર્ષ અભિનંદન, સૌને નવું વર્ષ સુખમય નીવડે એવી ભગવાન પાસે પ્રાર્થના. ખાસ કરીને તહેવારોમાં ઘણી વખત ઘણા સમયથી આવી રીતે કન્ટિન્યુ તહેવારો હોય એમાં એકાદ દિવસ લેપ્સ હોય છે, એકાદ દિવસ વધારાનો હોય છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે ને પૂછતા હોય છે. તો દર્શક મિત્રો આમાં કોઈ એમ જ કોઈ દિવસ વધારે ઓછો એવું કરવામાં નથી આવતું. આપણું ભારતીય ગણિત પંચાંગ જે છે એ ગણિત પદ્ધતિથી ખાસ કરીને તમે જુઓ તો દરેક ધર્મ, દાખલા તરીકે ક્રિશ્ચિયન પંચાંગ, ક્રિશ્ચિયન જે વર્ષ છે એ તારીખ મુજબ છે, એટલે કન્ટિન્યુ એમાં તારીખ 1 થી 30, 1 થી 31 આવી રીતે કન્ટિન્યુ, એમાં કોઈ ડબલ વખત તારીખ આપતી નથી. જ્યારે આ જ રીતે મુસ્લિમોમાં પણ ઈદનો તહેવાર છે એ ચંદ્ર ઉપરથી, પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં જે પંચાંગ બનાવવામાં આવ્યું છે ને એ બહુ અદ્ભુત છે. કેમ? કારણ કે એમાં ચંદ્ર વર્ષ અને સૌર વર્ષ આ બંનેના સમન્વયથી આ પંચાંગ બનાવવામાં આવે છે, એફએમરીઝ નક્કી કરીને એના પરથી બને છે. તો આમાં ઘણી વખત વૃદ્ધિ તિથિ, ક્ષય તિથિ અને એના કારણે પ્લસ માઇનસ દિવસ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો જે ગતિ છે સૂર્યની અને ચંદ્રની, તો ચંદ્ર 354 દિવસ, સૂર્ય 365 દિવસ, એટલે ગતિમાં ડિફરન્સ છે. એટલે એના કારણે વર્ષે લગભગ 10 દિવસનો ડિફરન્સ પડે, એટલે 3 વર્ષે એક અધિક માસ આવે છે. આવી જ રીતે તિથિ મુજબ આપણે જે માસ હોય છે એમાં તિથિ મુજબ આપણા તહેવારો આવતા હોય છે. ખાસ કરીને દર્શક મિત્રો એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આપણા જે તહેવારો છે ખાસ પર્ટિક્યુલર ઋતુમાં આવે છે. દાખલા તરીકે ખરા ઉનાળામાં, પ્રખર ગરમીમાં કોઈ વખત જન્માષ્ટમી નથી આવતી, દિવાળી નથી આવતી. તો આપણું ચંદ્ર વર્ષ અને સૌર, સૂર્ય સૌર વર્ષ આ બંનેના કોમ્બિનેશન, એટલે કે એને સાથે રાખીને ગણિત મુજબ આ તિથિવાર નક્કી કરવામાં આવે છે. એમાં બેન એવું છે કે તિથિ જે છે એ સૂર્યોદય આધારિત સૂર્ય પરથી અને ચંદ્રની ગતિ પરથી નક્કી કરવામાં, સૂર્ય અને ચંદ્રની જે ગતિ છે એનો ડિફરન્સ છે એના પરથી તિથિ નક્કી થાય છે. દાખલા તરીકે 12 ડિગ્રીનો તફાવત હોય તો પહેલી તિથિ, 24 હોય તો બીજી તિથિ, આવી રીતે. ઘણી વખત શું થાય છે કે જ્યારે આ વખતની વાત કરીએ ખાસ કરીને તો 30 તારીખે જે છે આ વખતના જે તહેવારો આપણે જોઈએ તો 30 તારીખે 14 છે અને એ 13 અને 16 સુધી છે બુધવારે, અને 31 તારીખે 15 અને 13 સુધી છે. તો 15 અને 13 પછી આગળ અમાસ ચાલુ થાય છે અને એ અમાસ બીજા દિવસ બપોર સુધી રહે છે. તો એના કારણે ખાસ કરીને આપણે દીપાવલી જે છે એ સાંધ્યાનો સમય છે, દીપ પ્રગટાવવાના હોય, ફટાકડા ફોડવાના હોય, તો આ ફેસ્ટિવલ સાંજનો છે. એટલા માટે સાંજે જે સમય છે, ખાસ કરીને ધર્મસિંધુમાં પણ એનો ઉલ્લેખ છે કે સમય એ સાંધ્યનું જે છે એના પછી, એના પછી એક ઘડીનો સમય મળવો જોઈએ. એટલે જે ઘડી જે છે એ આ વખતે આપણા અમદાવાદમાં જે સૂર્યાસ્ત છે 18:01 છે અને પહેલાંમાં 18:07 એટલે 6 મિનિટનો તફાવત છે. એટલે સાંજે 30 તારીખે પહોંચતો નથી સમય અમાસનો,
અને એટલા માટે દીપાવલી આ વખતે 31 તારીખે સાંજે ઉજવવા માટે નક્કી કરેલ છે કે જેથી કરીને એનો સાંજે સમય ધર્મ સિંધુના ઉલ્લેખ મુજબ અમાસનો ભાગ અને દીપાવલીનો ભાગ એમાં આવી જાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, સ્ટાર વોરમાં આપણે આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું. અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. આપ જોઈ રહ્યા છો સ્ટાર વોર અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિક્રમ સંવત 2081 વૈશ્વિક દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, રાજકીય પક્ષોની દ્રષ્ટિએ, રાજકીય નેતાઓની દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ કેવું રહેવાનું છે અને તેને આજે આપણે જ્યોતિષ આચાર્યની દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શું રહેવાનું છે આ વર્ષમાં ખાસ તે જાણીએ. ખાસ કરી અને હેમિલભાઈ ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. તો ભારતની કુંડલીની જો વાત કરીએ તો બજાર, બજેટ, પેચીદા પ્રશ્નો આ વખતે કોઈ રહેવાના છે કે કેમ? રાજકીય કોઈ મોટી ઉથલ પાથલ આપણને જોવા મળે એવા કોઈ ગ્રહો આ વખતે જોવા મળી રહ્યા છે કે કેમ? જી બિલકુલ. હવે સૌ પ્રથમ તો વાત કરીએ કે ભારતની જે કુંડળી જે છે 15 ઓગસ્ટ 1947 એ મુજબ જો ગણતરી કરીએ ને તો ભારત દેશમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ કે બજેટ, જે બજેટ આવશે ને એ બજેટમાં પ્રજાલક્ષી થોડી સારી વાત જોવા મળે. દરેક વર્ગને ક્યાંક કોક રીતે સહાનુભૂતિ મળી રહે તેવી વાત બજેટમાં જોવા મળે તેવું બને. એટલે કોઈ જગ્યાએ સુધારા થાય એ વસ્તુ અલગ છે, પરંતુ એમાં પણ ખાસ કરીને ડિફેન્સ સેક્ટર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે વગેરે જેવી બાબત, ઇવન રેલવે જેવી બાબતોમાં પણ ઘણા સુધારા આવે, બેન્કિંગ બાબતોમાં પણ કોઈ નવા સુધારા આવી શકે ખરા. હવે શેરબજારમાં પણ આપણે જોઈએ કે ભારત દેશના શેરબજારમાં જોવા જઈએ ને તે અર્થતંત્ર પર ખૂબ જ અસર કરે છે, જે ખૂબ જ ઉતાર ચઢાવ બતાવે એવું છે. વર્ષની શરૂઆત એટલે કે નવેમ્બરથી આ જો શરૂઆતમાં જોવા જઈએ ને તો માર્કેટ થોડુંક નરમ રહે અને નરમ વચ્ચે થોડો સુધારો આવે એવી સામાન્ય સ્થિતિ પણ 2025ની શરૂઆતમાં બતાવી શકે. પરંતુ એપ્રિલ મે દરમિયાન, ઇવન માર્ચ મહિનામાં પણ, માર્ચ એપ્રિલ મે દરમિયાન બજાર ખૂબ જ સેન્સિટિવ બને, ગમે તે બાજુ મોટી વધઘટ થાય તેવું બની શકે ખરું. એટલે એ પછી બજાર ધીરે ધીરે સુધારો આવે. એટલે આ 3 માસ દરમિયાન થોડીક વધારે બજારમાં તકેદારી રાખવી એ જરૂરી છે. રાજકીય સ્થિતિ જોવા જઈએ ને તો મે મહિના પછી ભારતમાં રાજકીય ગતિવિધિ થોડી તીવ્ર બને. રોજ નીત નવી ખબર રાજકારણને લગતી કે રાજકીય પક્ષોને લગતી આવે, રાજકીય નેતાના ભવિષ્યને લગતી કઈ વાતો આવે. એટલે મે મહિના પછી ભારતમાં રાજકીય વાતાવરણ ખૂબ જ પ્રભાવશાળી રહે અને આ વર્ષ દરમિયાન જે પણ રાજ્યમાં ચૂંટણી આવતી હોય એ રાજ્યમાં પણ ચૂંટણી લગતી ઉતાર ચઢાવ વધુ જોવા મળે. દરેક પક્ષ માટે જોવા જઈએ ને તો ખૂબ જ કટોકટીવાળી સ્થિતિ પણ જોવા મળી શકે ખરી. તદુપરાંત આ વર્ષ દરમિયાન પ્રજા માટે પણ કેટલાક પેચીદા પ્રશ્નો સરકારમાં આવે અને સરકારમાં એ બાબતે વિરોધ પણ નોંધાય તેવું બનવા જોગ છે. કેટલાક પ્રશ્નો એવા બને કે જેમાં પ્રજાને પણ અસંતોષ વર્તાય અને સરકારને પણ નિર્ણય લેવાનો મુશ્કેલ બને. પરંતુ એકંદરે દેશમાં મોટી કોઈ દુર્ઘટના ઘટે તેવું લાગતું નથી, એટલે કે મોટી કોઈ હોનારત કે મોટી કોઈ મહામારી જેવું લાગતું નથી. સામાન્ય રીતે જે બનાવ હોય એ પ્રકારનું રહે. ઇવન ભારત દેશમાં જોવા જઈએ તો ભારત દેશના પડોશીઓ જોડે પણ સંબંધમાં કંઈ ખાસ મોટા ઘટાડો કે વધારો ના થાય. જે સામાન્ય રીતે પહેલેથી જ ઉતાર ચઢાવ આવે છે એ ઉતાર ચઢાવ ચાલુ જ રહે તેવી સ્થિતિ આ નવા વર્ષમાં દેખાઈ રહી છે. જી બિલકુલ. હર્ષિતભાઈ, અહીંયા હેમિલભાઈએ શેર માર્કેટની વાત કરી, ક્રૂડ ઓઇલની રીતે જો આપણે જોઈએ તો કેવું રહેવાનું છે આ વર્ષ? અને સાથે આપે કહ્યું કે પૂર્વના જે રાજ્યો છે એના માટે કદાચ થોડો આ વર્ષે કપરો સમય હોઈ શકે છે, ત્યારે દેશમાં કોઈ મોટી ઘટના બને એવું ક્યાંક લાગી રહ્યું છે? હા,
જે પ્રમાણે નવું વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, મેષ લગ્ન, લગ્ન મેષ રાશિ જ મંગળની રાશિ છે. મંગળ ભલે કેન્દ્રમાં છે પણ નીચમાં છે, અને તેના કારણે લગ્નેશ પોતે નીચનો થયો હોવાથી આંતરવિગ્રહની સ્થિતિ થાય, વર્ગ વિગ્રહ ઊભા થાય તે વાત બની શકે એવું છે. ખાસ કરીને જો જોવા જઈએ તો કોઈ નેતા હોય તેનું કોઈ આકસ્મિક રીતે નિધન થાય, એવી દુર્ઘટના ઘટે એવું બની શકે કોઈ જાણીતા નેતાનું, તેવું આ વખતે એક ઘટનાની વાત કરીએ તો કહી શકીએ. બીજું મેં જેમ કહ્યું એમ કે ઉત્તરમાં ઉત્પાતો જોવા ખૂબ મળશે, ખાસ કરીને જે હિમાલયનો ભાગ છે ત્યાં ભૂસ્ખલન છે કે હિમપ્રપાત છે તેવી ઘટનાઓ મોટી બની શકે તેવું છે. ક્રૂડ ઓઇલની જે તમે વાત કરી તેમાં જે વાત કરીએ તે બહુ વિસ્તૃત વાત છે, તેમાં આપણે સાંકળવું પડશે કે ક્રૂડ ઓઇલ જે છે તે ગલ્ફ કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ છે તેના પર નિર્ભર છે, અને ત્યારે આપણે જોઈએ છીએ ત્યાં આગળ ખૂબ જ અત્યારે સંઘર્ષભરી પરિસ્થિતિ ચાલી રહી છે ઇઝરાયલ માટે. આપણે ગયા વર્ષે પણ સ્ટાર વોર્સમાં કહ્યું હતું કે જે યુદ્ધ વખતે શરૂ થયું હતું ઇઝરાયલનું ગાઝાપટ્ટી પર, એ મેં કહ્યું હતું કે એ અટકશે નહીં અને વધુ દેશોમાં વ્યાપ થશે. આજે એ વસ્તુ સાચી પડી છે અને હજી આ દેશોમાં વ્યાપ થશે, પણ ઇઝરાયલને પણ સરવાળે નુકસાન ભોગવવું પડશે. ક્રૂડ ઓઇલ છે તેમાં અચાનક હજી પણ કહેવાય કે ઘટાડો જોવા મળી શકે તેમ છે, પણ ઓવરઓલ જે છે તેજી જળવાઈ રહેશે, અને ક્યાંક એવું બને કે ક્યારેક પરિસ્થિતિ એવી બની શકે આ વખતે ક્રૂડ ઓઇલમાં કે સપ્લાયમાં કંઈક પ્રોબ્લેમ થાય, કોઈ ને કોઈ રીતે જે સપ્લાય ચેઇન ગણાતી હોય છે કે શિપમેન્ટથી આવે છે, પાઇપલાઇન્સથી આવતું હોય છે, એમાં ક્યાંક કોઈ પ્રકારે અવરોધ આવે તેવું એક વસ્તુ બનવા જઈ રહી છે. અને ખાસ કરીને વિદેશોની બાજુ વાત કરવામાં આવે તો વિદેશોમાં સંઘર્ષની પરિસ્થિતિ ચાલી રહી છે, હજી પણ કેટલાક નવા દેશો પણ યુદ્ધમાં ઉમેરાય તેવું બની શકે. ભારત દેશમાં જો વાત કરવામાં આવે તો ભારત દેશમાં આ વખતે મિશ્ર રહી શકે તેવું છે, પ્રજાને સુખાકારી રહેશે, પણ સામે પક્ષે વરસાદ છે તે હજી પણ એમાં ઉતાર ચડાવ રહેવા જઈ રહ્યો છે. જી વિષ્ણુભાઈ, ગલ્ફ કન્ટ્રી પર આપણે ક્રૂડ ઓઇલ માટે આધાર રાખતા હોઈએ છીએ, જે રીતે ગઈ વખતે પણ હસીદભાઈ આકલન કર્યું હતું, આ વખતે પણ તેઓ કહી રહ્યા છે કે આવનારો સમય જે છે યુદ્ધને લઈ અને વિશ્વમાં જે સ્થિતિ છે એમાં હજી દેશો ઉમેરાતા જશે. આ બધાની વચ્ચે હવે ભારત માટે એ જાણવું જરૂરી છે કે ભારતના પાડોશી દેશો અત્યારે હાલ તો પાકિસ્તાન સાથે જે આપણું જોવા મળી રહ્યું છે, ચીનની વાત કરી લઈએ તો પાડોશી દેશો સાથે સંબંધો ભારતના કેવા રહેશે આ વિક્રમ સંવત દરમિયાન? આપણા ભારત આઝાદ ભારતની કુંડલી જોઈએ તો વૃષભ લગ્નમાં આની સ્થાપના થયેલી છે. ખાસ કરીને સમય જે છે ગોચર આધારિત હોય છે તો આ કુંડલીમાં લગ્નમાં જ રાહુ છે અને સાતમે કેતુ છે અને બારમા સ્થાનમાં મેષ રાશિ છે અને પાકિસ્તાનનું મેષ લગ્ન છે. હવે ગોચર સ્થિતિ જોવા જઈએ તો હમણાં શનિ મહારાજ માર્ચ માસમાં આગળ ગમન કરીને મીન રાશિમાં આવવાના છે, એટલે કે જે આઝાદ ભારતની કુંડલી છે એમાં 11મા સ્થાનમાં, દસમ સ્થાનમાં છે એમાંથી 11મા સ્થાનમાં, દસમ સ્થાનમાં હતા અને છે તો એ સ્વગૃહી છે. હવે એ ચંદ્રની રાશિમાં, ગુરુની રાશિમાં આવવાના છે, મીન રાશિમાં. એની સામે અત્યારે જે લગ્ન છે આ દેશનું પ્રથમ ભાવ છે એમાં ગુરુ ચાલી રહ્યો છે, પરિસ્થિતિ સારી હાલમાં છે અને સર્વ દરેક દ્રષ્ટિએ બધું નિયંત્રિત છે. તો રાહુ પરથી ગુરુ એ પસાર થશે એટલે રાજકીય ઉથલપાથલનો સમય છે, તો પડોશી દેશોમાં પણ આવી ઉથલપાથલ કોઈ બીજા તત્વો દ્વારા થશે અને એની અસર ભારતને એટલા માટે થશે કે ભારતમાં કેટલાક વિઘટનકારી તત્વો એને પ્રોત્સાહન આ પડોશી દેશો આપશે અને આપણા જેવી સ્થિતિ એમ કે આ દેશમાં પણ થાય અને એ દેશની પ્રગતિ રૂંધાય અને એવા કોઈક આવા બધા પ્રયાસો થશે. બીજું કે દેશમાં પણ એવી રાજરમત ખેલાય કે જેથી કરીને અવારનવાર કોઈના કોઈ એવા પ્રશ્નો ઉપસ્થિત રહે કે જેથી કરીને આપણો વિકાસની જે ગતિ છે એને અવરોધ ઊભો થાય, તો આવો સમય છે. એટલા માટે જે સત્તા પર જે સરકાર છે એને આ બધી પરિસ્થિતિ કાબૂમાં રાખવા ખૂબ કઠિન પ્રયત્ન તો કરવો જ પડશે. બીજું કે સમય એવો છે કે હોનારત પણ આ વર્ષે નવા વર્ષે થઈ શકે એમ છે, કુદરતી હોનારતો, કારણ કે નવા વર્ષે વરસાદ પ્રમાણમાં ઓછો થવાની શક્યતા છે, ખેડૂતોને પાક એના પ્રમાણમાં મળે નહીં. બીજું કે કમોસમી વરસાદ થાય અને પાકને નુકસાન થાય, એટલે આમ જોવા જઈએ
तो आ मार्च पछी अने पछी मेमा गुरु जे राशि बदले छे त्यार पछी एटले वर्षना अर्धा भाग में त्यार पछी आपणे धीरे धीरे प्रगति तरफ खूब ज जई रह्या छीए। कोई रोकनार नथी अने भारत देश विश्वगुरु तरीके प्रस्थापित थवा जई रह्यो छे अने सरकार पण एवा प्रयत्नो करशे अने पाछळ सामे पक्षे जे कोई एवा प्रयत्नो करशे तो एने रोकवा माटेना पण प्रयत्नो थशे अने जे सफळ निवडशे अने आगळ वधता देशने कोई रोकी शकशे नहीं। जी बिल्कुल हेमल भाई, भारत नी जन्म कुंडली प्रमाणे आपणे वात करी, हवे वैश्विक कुंडली शुं कही रही छे? वैश्विक रीते कोई मोटा परिवर्तनो फेरबदल आपणे आ वर्षे जोवा मळशे के केम? जो हवे आपणे वैश्विक कुंडली नवा वर्षनी बनावीए तो वैश्विक कुंडली नवा वर्षनी छे ने कुंभ लग्ननी बने छे, एटले कुंभ लग्ननो जे मालिक जे छे शनि ए वखते स्थान फेर करी चुक्यो हशे, एटले के मीन राशिमां आवशे। परंतु वैश्विक कुंडलीमां एक बीजी अगत्यनी वात ए बने छे के एमां जे गुरुनी दृष्टि छे ए कर्मस्थान, जे कर्मस्थान गुरुना मित्रनुं छे एना पर पड़े छे, एटले वैश्विक दृष्टिए जाणे के ने बजारमां लोकोनी जे कामकाज एटले के व्यवसायमां कोई मोटो उतार चढ़ाव नहीं आवे, एटले दुनियामां जोवा जाईए ने के कामकाज व्यवस्थित रीते तो चालसे, कोई मोटी विटामणी आफत के मोटी तकलीफो ना आवे, अने तकलीफ आवे तो पण सरळताथी तकलीफ पचावी शकाय तेवा योग बनी शके छे। हवे वैश्विक कुंडलीमां पण बीजी वात करीए के एमां पण गणतरी करवा जईए तो खास करीने जे संगठनो वैश्विक संगठनो छे ने એ થોડાક વધુ મજબૂત બને, કોઈ જગ્યાએ જૂથબંધી પણ વધુ જોવા મળે તેવું પણ બની શકે છે। હવે હાલમાં જે વિશ્વમાં પ્રશ્ન છે ઇઝરાયલનો, કે જે ઇઝરાયલની જે રાહુની મા દશા ચાલે છે અને ઈરાનને ગુરુની મા દશા ચાલે છે, એટલે બંનેને વિપરીત મા દશા છે, એટલે એની અસર બંને વચ્ચેના સંબંધોમાં રહેશે, એટલે કે ખટરાક ચાલો રહે પણ જે મોટી ભયંકર નિર્ણય શક્તિ કેથી વિધકવાળી કોઈ વાત બને તેવું જણાતું નથી। તેવી જ રીતે રશિયા અને યુક્રેન વચ્ચે પણ મનમુટાવ તો ચાલુ જ રહે, કોઈ અન્ય પક્ષો જોડાય પણ ખરા, પરંતુ જોવા જઈએ ને કે કોઈ મોટું આક્રમક પગલું ભરી દે તેવા પણ એ આ બે દેશો વચ્ચે પણ લાગતું નથી। એ લોકો વચ્ચેના સંબંધોમાં મનમુટાવ ચાલુ રહે, ઈરાન ઇઝરાયલ વચ્ચે પણ મનમુટાવ ચાલુ રહે, પણ કોઈ ગંભીર મોટો નિર્ણય લઈ અને દેખાદેશને નુકસાન કરે એવા કોઈ નિર્ણયો ન લે તેવું પણ આ વૈશ્વિક કુંડળી અને એ દેશોની પરિસ્થિતિને આધારે લાગી રહ્યું છે। તદુપરાંત જે વૈશ્વિક સંગઠનો છે ને એ થોડા મજબૂત બનવાથી કોઈ જગ્યાએ કોઈ એક પક્ષને પણ વધુ ફાયદો આપે તેવા યોગ પણ આમાં દેખાઈ શકે છે। અને એમાં પણ જોવા જા કે જે લોકો સંગઠન જે છે સંગઠન વધુ મજબૂત બને, વિશ્વના જે અલગ દેશોમાં જ્યાં જ્યાં ચૂંટણી આવતી હોય તો ત્યાંમાં પણ જોવા જઈએ ને કે સંગઠિત થઈને પણ ચૂંટણી જીતવા માટેના પ્રયત્નો વધુ થાય, એમાં પણ સંગઠિત પક્ષો વધુ પ્રભાવશાળી બને તેવું પણ આમાં દેખાઈ રહ્યું છે। વૈશ્વિક બજારમાં પણ એકંદરે સુખાકારી તો લાગે જ છે, ગમે તેવી વૈશ્વિક મહામારી જે રાજકીય દ્રષ્ટિએ લાગે, પરંતુ વ્યવસાયની દ્રષ્ટિએ એ સરળતાથી પરિસ્થિતિને નિરાકરણ કરી શકે તેવું તો વૈશ્વિક કુંડળી પરથી લાગી રહ્યું છે। બિલકુલ, એટલે એકંદરે આપણે જોઈ રહ્યા છીએ કે આ વખતે જે ગ્રહોની અસર જોવા મળવાની છે એમાં ભારત માટે કોઈ વધારે જાજો કપરો સમય જોવા નથી મળતું, થોડા ચઢાવ ઉતાર જોવા મળી શકે છે, શેરબજારમાં પણ મંદીનો માહોલ ને તેજી પણ સાથે જોવા મળી શકે છે, તો તેની સાથે સાથે કોઈ મોટી દુર્ઘટના અથવા તો ઘટના બને તેવી શક્યતાઓ પણ અહીંયા ઘણી જ ઓછી જોવા મળી રહી છે। સ્ટાર વોરમાં દેશનું ભાવિ આ વર્ષે કેવું રહેવાનું છે, જ્યોતિષ આચાર્યની દ્રષ્ટિએ
साथ ज ज्योतिष आचार्य पास थी ये जाणी रहा छे के राजकीय पक्षों मोटा मोटा राजकीय नेताओं केवी राजकीय उथल पुथल रहेवानी छे ते तमाम चर्चाओ आपणे करी रहा छे। हसित भाई आपनी पासे आवा मांगीश, राजकीय पक्षों विषय आपणे वात करीए, पहला मोटा राजकीय नेताओनी वात करीए अने सौथी पहला वडाप्रधान नरेन्द्र मोदी माटे भावी आपने तेमनुं केवुं लागी रह्युं छे, देशना संबंधमां जो वात करीए तो आ वर्ष तेमना माटे केवुं रहेवानुं छे? हाँ, देश माटे बात करिए कि भाजप पक्ष माटे बात करिए तो एक ज व्यक्ति पर आप अत्यारे समग्र विश्व पर ध्यान केन्द्रित करी रह्यो छे ते छे आपणा वडाप्रधान नरेन्द्र मोदी। नरेन्द्र भाई मोदी नी जे कुंडली बनी रही छे ते तुला लग्ननी कुंडली बनी रही छे अने तेमनी राशि जे छे ते वृश्चिक राशि छे। वृश्चिक राशिने पनौती चाली रही छे, नानी पनौती छे, અઢી વર્ષની પનોતી જે માર્ચ મહિનામાં પૂરી થવા જઈ રહી છે અને આપણે જોઈએ છીએ કે પનોતી છે થોડું સંઘર્ષ પણ આપી રહ્યું છે, ક્યાંક પરિણામો પણ ગયા વર્ષે અપેક્ષા પ્રમાણે નથી આવ્યા એવું થયેલું છે, પણ જેમ જેમ હવે સમય આગળ વધશે આ વર્ષમાં વિક્રમ સંવત 2081માં તેમ તેમ તે પડકારોને પહોંચી વળવા સક્ષમ થવાના છે। માર્ચ મહિનામાં જ્યારે શનિદેવ રાશિ બદલશે, કુંભ રાશિમાંથી એ મીન રાશિમાં આવશે તો તેમની પનોતીનો જે પડકારજનક સમય છે પૂરો થવાનો છે। હા, કેટલીક વસ્તુઓ એવી છે કે અત્યારે એમનો મંગળની દશા ચાલી રહી છે, શુક્રની અંતરદશા છે તે થોડી પડકારજનક છે, પણ નવેમ્બર મહિનાથી શુક્ર બાદ જે દશા ચાલુ થવાની છે ગુરુની તે ઉત્તમ દશા છે અને એ દશામાં તે સારું ફળ લેવા જઈ રહ્યા છે, ખાસ કરીને દેશ માટે કેટલાક મહત્ત્વના મજબૂત નિર્ણયો લે તેવું છે, પણ મધ્યભાગ જે છે આ વર્ષનો ત્યારે કેટલુંક શારીરિક રીતે તેમના માટે પડકારજનક બની શકે, કદાચ નાની મોટી શસ્ત્રક્રિયા પણ કરાવવી પડે તેવું બની શકે। આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ સ્વસ્થ રહે તે જરૂરી છે, ખાસ કરીને એવું પણ બને કે જે અપેક્ષા અનેક લોકો રાખી રહ્યા છે કે આપણો દેશ જે છે હિન્દુ રાષ્ટ્ર બને તેના માટેનો કોઈ એવો અગત્યનો નિર્ણય પણ આ વર્ષે લેવાય તેવું બની શકે। ભારત દેશ છે તે મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને તેની ચાવી છે નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે, ભલે 2024નો આ જે વર્ષ પણ પૂરું થવાનું છે હવે થોડાક એક બે મહિનામાં, પણ ત્યારબાદ જે એનો 3 વર્ષનો ગાળો જે છે તે દેશ માટે એક અપ્રતિમ વિકાસ બતાવવાનો છે, આર્થિક રીતે આપણે 3જા નંબરે પહોંચી શકીએ તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। નરેન્દ્રભાઈ મોદી હવે જે કાર્ય કરશે તેનું રિઝલ્ટ ખૂબ સારું મળશે। હા, પડોશી દેશો સાથેના વ્યવહારોમાં હજી પણ તેમણે સાચવવું પડશે અને મજબૂતવાળી સ્થિતિ બતાવવી પડશે, નહીં તો પછી આંતરિક પરિસ્થિતિ પણ આંતરવિગ્રહની જે થઈ શકે એવી છે તેમાં પણ મુશ્કેલીઓ પડે તેમને, પણ ઓવરઓલ કહી શકાય કે થોડાક સમયથી જે એવું લાગી રહ્યું હતું કે નરેન્દ્રભાઈ થોડા શાંત છે, મજબૂતાઈ ઓછી બતાવે છે, પણ એમ કહેવાય ને કે સિંહે જ્યારે છલાંગ લગાવી હોય તો 2 ડગલા પાછો ફરે અને પછી છલાંગ લગાવે, એવી છલાંગ આપણને વિક્રમ સંવત 2081માં ચોક્કસ જોવા મળી શકશે। વિષ્ણુજી, જે રીતે અહીંયા હસિતભાઈએ કહ્યું કે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને એની જે ચાવી છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે, આ ઉંમરે પણ તેઓ આટલા એક્ટિવ છે, જરૂરી નિર્ણયો લેવામાં પાછા નથી પડી રહ્યા, તો એવી કઈ તાકાત એમની કુંડલીના ગ્રહોમાં છે કે જે આજે પણ એટલા એક્ટિવ જોવા મળી રહ્યા છે? યોગ શક્તિ, ભક્તિ અને પ્રતિભાવાન આધ્યાત્મિક એવા લોકલાડીલા વિશ્વના અને ભારતના એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમની કુંડલી માટે અધ્યયન ઘણી કરેલું છે અને ઘણી વખત આપણે ચર્ચાઓ પણ કરી છે, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ પરિસ્થિતિમાં એ વખતે એમની આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઅલ પાવર અને જે રીતનો એમની રાજકારણની ચટા છે એ દ્રષ્ટિએ ભવિષ્ય ભાખેલું કે આગળ પીએમ પણ બનશે, પીએમની પણ વિશ્વગુરુ અને વિશ્વમાં પણ એક અનોખા નેતા તરી આવે એવી એમનામાં શક્તિ છે। બીજું, આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે રાજધર્મ વિના, પૂજા વિધિ વિના, જ્ઞાનમ વિના યોગીનો, તો જ્યારે રાજ અને ધર્મ બંનેનો સમન્વય થાય તો ત્યારે જે રાજકારણ જે રાજવી હોય છે એ રાજ ચલાવતો હોય છે ત્યારે એનામાં એવો પાવર આવે છે અને એ ખોટું ઓછું કરે, જેમ બને એમ તેમ પ્રજાની દરકાર રાખે અને શક્ય હોય એટલે વિકાસની વાતો કરે અને જે જેને કહેવાય કે કૌભાંડો અને આ જે અશુભ તત્વો જે છે એને દૂર રાખે, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની જન્મકુંડળી જે તુલા લગ્નની છે અને ચંદ્ર મંગળ બીજા સ્થાનમાં છે, ખાસ 6ઠા ભાવમાં રાહુ છે
અને હાલમાં પણ રાહુ મહારાજ ત્યાં જ ચાલી રહ્યા છે એટલે એમનામાં શત્રુઓને મહાત કરવાની એક જબરદસ્ત તાકાત છે એમનામાં એવો સ્પિરિચ્યુઅલ પાવર પણ છે કે જેથી કરીને એ સામેની વ્યક્તિ નાથી બે ડગલા આગળ વિચારી શકે છે આ એમનું બીજું કે અગત્યનું પાસું તમે જુઓ કે જ્યારે જ્યારે એમને શપથવિધિ લીધી છે ત્યારે ખાસ વૃશ્ચિક લગ્ન અને તુલા લગ્ન આવેલું છે દર વખતે સૂર્ય મહારાજ વૃષભમાં ગોચરમાં એ વખતે પણ હોય છે તો 10, 20 અને આ 30 જે હમણાં 9, 6, 9 જે શપથવિધિ કરી એની કુંડલીનું વિશ્લેષણ આપણે કરીએ તો પણ એ આપણે જોઈ શકીએ કે કેટલા બળવાન સમયમાં અને કેવા શુભ સમયમાં એમને સોગંદવિધિ લીધેલી છે તો એ દ્રષ્ટિએ જે શુભ સમયમાં જે કાર્ય કરવામાં આવે છે અને બીજું ધાર્મિકતા આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ પણ એવા પાવરફુલ નેતા છે કે એમને ઉંમરનો કોઈ બાદ નથી અને એ દ્રષ્ટિએ પણ અને એમનો લોખંડના પાયે જન્મ થયેલો છે આ રીતે જોવા જઈએ તો દેશને એક પ્રખર અને નિષ્ણાત રાજવી મળ્યા છે એનું કારણ એ છે કે પોતે એવા પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા એમના જન્મના ગ્રહો પણ એટલા જ પાવરફુલ છે અને બીજું સાથે સાથે લોકોનો લોક પ્રતિભાવ પણ સારો છે સૌનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને લોકોની એમના પ્રત્યે એમના આશીર્વાદની ભાવના છે જેનાથી એ સબળ બની રહ્યા છે અને દેશ નહીં પણ સારા વિશ્વને એક ગાઈડ તરીકે કામ આપી શકે એટલું એવું જબરદસ્ત પ્રભુત્વ પોતે ધરાવે છે હર્ષિતભાઈ દેશના વિકાસની વાત આવે અથવા તો અનેક નિર્ણયોની વાત આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો ચર્ચા થાય પણ મોદી શાહની જોડી એટલે અમિત શાહની વાત પણ કરવી જ રહી ત્યારે ગૃહમંત્રી અમિત શાહનું આ વર્ષ કેવું રહેવાનું છે આપના મતે એમની કુંડલીના ગ્રહો શું કહી રહ્યા છે હા અમિત શાહ એમ કહી શકાય કે રામના હનુમાન જેવું એમનું કામકાજ છે કે જે પર્વત બી ઉપાડી લાવે અને સમુદ્ર લંઘન પણ કરી આવે અને કોઈને ખબર પણ ના પડે લંકા દહન પણ થઈ જતી હોય છે અમિત શાહની કુંડળીનું જો આકલન કરવામાં આવે તો કન્યા લગ્નની તેમની કુંડળી આવે છે અને અત્યારે હાલમાં કેતુનું પરિભ્રમણ લગ્નમાંથી થઈ રહ્યું છે સાતમા સ્થાનમાં રાહુ થઈ રહ્યું છે એટલે દેશમાં આંતરિક પરિસ્થિતિ થોડીક એવી દેખાઈ રહી છે આપણને આપણે જોયું કે પૂર્વના રાજ્યોમાં તકલીફો જોવા મળી છે ક્યાંક આંદોલનો જોવા મળ્યા છે ઉત્તરના પ્રદેશોમાં પણ ક્યાંક અંદર વર્ગ વિગ્રહ જોવા મળી રહ્યો છે પણ હવે જો વાત કરવામાં આવે તેમની તો તેમની અત્યારે ગુરુની મહાદશા ચાલે છે ગુરુ તેમની કુંડળીમાં ભાગ્યસ્થાનમાં છે અને અત્યારે જન્મના ગુરુ પરથી ગુરુ પસાર થઈ રહ્યો છે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યારે પણ ગુરુ ગ્રહ જે હોય જન્મ કુંડળીમાં તેના પરથી જ્યારે ગોચરનો ગ્રહ પસાર થાય અને આગળ વધે તેમ કહેવાય કે જીવનનો એક નવો તબક્કો શરૂ થાય છે એટલે હવેનો જે સમય જે છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આ ઇન્ટરેસ્ટિંગ શબ્દ મેં એટલે વાપરો છે કારણ કે ગુરુ મહારાજનું આ વખતે વિક્રમ સંવત 2081માં પરિભ્રમણ પણ ખૂબ રસપ્રદ છે ગુરુ મહારાજ જે છે તે અત્યારે વૃષભ રાશિમાં છે નવા વર્ષના પ્રારંભે ત્યારબાદ મે મહિનામાં તેઓ મિથુન રાશિમાં આવવાના છે અને ઓક્ટોબર મહિનામાં તેઓ અતિચારી બની અને કર્ક રાશિમાં આવી રહ્યા છે એટલે એક જ વર્ષમાં ત્રણ રાશિમાં જે પરિવર્તન છે ગુરુગ્રહનું એ પણ ઘણું અકળ રહેવાનું છે તેના વિશે તો આપણે આગળ વાતો કરીશું પણ આમના માટે એમ કહેવાય કે ખૂબ જ વિશદ રહેવાનું છે એવા નિર્ણયો લેવાશે તેમની સાથે કે અને નવી કંઈક નીતિઓમાં એ ખૂબ ભાગ લેશે ભારત દેશને મજબૂત બનાવવા માટેની કોઈક વિશિષ્ટ નીતિઓનું અત્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે ટૂંક સમયમાં તે બહાર આવશે તેવું લાગી રહ્યું છે પણ માર્ચ મહિનાથી ઓક્ટોબર મહિનો જે સમય છે તે તેમના માટે પડકારજનક રહેશે સમસ્યાઓ તેમને રહી શકે છે ખાસ કરીને શારીરિક બાબતોમાં ધ્યાન રાખવું પડે તેમણે એવું જન્મના ગ્રહો કહી રહ્યા છે વિરોધીઓની હેરાનગતિ રહેશે પણ એમાંથી તેઓ બહાર આવી શકશે પણ દેશને મજબૂત બનાવવા માટે આંતરિક પણ કોઈ કડવા નિર્ણય લે તેવું બની શકે જી હેમિલભાઈ પક્ષના બે મોટા ચહેરા બીજેપીની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેનું કેવું રહેવાનું છે આ વર્ષે એની ચર્ચા કરી પણ પક્ષની પોતાની કુંડલી પણ ઘણી અસર કરતી હોય છે ત્યારે પક્ષની પોતાની કુંડલી શું કહી રહી છે જો આપણે ભારતીય જનતા પાર્ટીની કુંડળી જોઈએ તો એ મિથુન લગ્નની કુંડળી ઉદિત થાય છે હવે હાલમાં જે ગોચરના ગ્રહ જે છે એ કુંડળી પરથી જે પરિભ્રમણ કરે છે ને તો એ ત્યાં સુધી એટલે એમ કહેવાય કે મે મહિના મે 2025 સુધીનો જે સમય છે એ ભારતીય જનતા પાર્ટી માટે
ખૂબ જ જેને કહીને આંતરિક કલહવાળો કહી શકાય, એકાબીજા પ્રત્યે અસંતોષ છે ને ધીરે ધીરે સપાટી પર આવે તેવા યોગો આમાં વધુ દેખાય છે. એટલે કે અસંતોષનું વાતાવરણ આમ જોવા જઈએ ને દરેક રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે ક્યાંક ને કોક વધતે અંશે દુખવા તો મળી જ જાય, અને એનું પરિણામ પક્ષની જેને કહે ને કે કામ કરવાની પદ્ધતિ પર અને એની અન્ય પ્રક્રિયાઓ પર પણ પડી શકે. અને જે અસંતોષીઓનું પ્રમાણ તો હાલના વર્ષની શરૂઆતના સમયોમાં તો થોડુંક વધુ પણ રહે અને એ કદાચ પક્ષના માટે કોઈ અહિતના પગલાં કે અહિતનું પણ વિચારે તેવી પક્ષની સ્થિતિ હાલના તબક્કે દેખાઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી જોવા જઈએ ને તો એની કુંડળી હાલમાં થોડીક પરીક્ષા લક્ષી તો મારી દ્રષ્ટિએ કહી શકાય. ગોચર એનું થોડુંક નબળું બની રહ્યું છે, પરંતુ એમ કહેવાય કે આગળ જતા જેમ જેમ ગુરુનું રાશિ ભ્રમણ થાય, મિથુન રાશિમાં જ્યારે ગુરુ આવશે એટલે એના કહીને જન્મ લગ્ન પર આવશે, એટલે એવું કહેવાય કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને ગુરુની જે ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ પડશે એટલે કે ભાજપની કુંડળીમાં જેને કહીએ ને કે ધીરે ધીરે પરિસ્થિતિ કલહ શાંત થતો જાય તેવી પણ પરિસ્થિતિ બની શકે ખરી. અને હાલમાં પણ એ જોઈએ કે પરિણામમાં ઘણું બધું ચેન્જીસ ભારતીય જનતા પાર્ટીમાં આવે, કારણ કે એને મીન રાશિનો સૂર્ય છે અને જ્યારે શનિ સૂર્ય પરથી પસાર થશે જ્યારે રાશિ ભ્રમણ થશે ત્યારે, એટલે પક્ષમાં જોવા જઈએ ને તો ઘણી વાર ઘણી જગ્યાએ મુખ્યમંત્રીઓ બદલાવા કે નેતાગીરી બદલાવા કે કંઈ પણ પ્રકારની જેને કે પ્રમુખ પદ માટે કંઈ પણ પ્રકારની મોટી હાડમારી પણ સ્થિતિ ઊભી કરે તેવા પણ યોગ છે. એટલે ઘણી જગ્યાએ નેતાગીરી બદલાય તેવા પણ એંધાણ મે મહિના પછી વધુ આપી રહ્યા છે. જી હા સર, તો એ બીજેપીની કુંડલી કેવી શું કહી રહી છે એ તો જોયું, પણ હવે ઇન્ડિયા અને કોંગ્રેસ એટલે ઓવરઓલ વિપક્ષની જો વાત કરીએ તો શું લાગે છે, અને એમાં પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એમના માટે શું લાગી રહ્યું છે, આ વર્ષ કેવું રહેવાનું છે? ચોક્કસ બહુ અગત્યની વાત છે, કારણ કે આપણે જોયું કે આગલા વિગત વર્ષમાં વિપક્ષો ખૂબ પ્રવૃત્તિ કરી, મજબૂતાઈ બતાવી છે, સબળતા બતાવી છે, પ્રયત્નો ઘણા બધા કર્યા, અને લોકસભાના ઇલેક્શનમાં પણ આપણે જોયું કે જે રિઝલ્ટ હતું તે વિપક્ષોને એક મજબૂતાઈ મળી તેવું લાગ્યું. હા, પણ તેમ છતાં એમ કહેવામાં આવે કે વિપક્ષમાં એટલે મુખ્ય પક્ષ કોંગ્રેસ જ ગણવો પડે આપણે, અને કોંગ્રેસમાં પણ ભલે મલ્લિકાર્જુન ખડગે બન્યા છે તેના પ્રમુખ, પણ જે બધી બાજી કહેવાય કે બેકસીટ કંટ્રોલ તો બધો રાહુલ ગાંધીના જ હાથમાં છે અને સોનિયા ગાંધીના હાથમાં છે. રાહુલ ગાંધીની વાત કરીએ, આપણે ગયા વર્ષે પણ આ વસ્તુ કહી હતી કે રાહુલ ગાંધી પ્રબળ બનશે અને મજબૂતાઈ પૂરી કરશે. ક્યાંક હવે એમના માટે થોડો કપરો સમય છે, હવે તેમણે પોતાની વિશ્વસનીયતા સાબિત કરવી પડે તેવું બની શકે, કારણ કે તેમનું પણ આમ જોવા જઈએ તો સામંજસ્ય છે કે તેમનું પણ તુલા લગ્ન આવી રહ્યું છે. મંગળની મહાદશા હજુ ચાલુ છે તેમની, અને આ મંગળની જે મહાદશા જે છે તે તેમને ભાગ્યમાં હોવાને કારણે લાભ આપી રહી છે, પણ આ 2024ના અંતમાં તેની મંગળની મહાદશા પૂરી થશે. ત્યારબાદ એમ કહેવાય કે તેમણે પક્ષમાં આંતરિક વિરોધનો હજી પણ સામનો કરવો પડશે. પક્ષમાંથી એવું પણ બની શકે કોંગ્રેસ માટે ખાસ કરીને તો કે કેટલાક વ્યક્તિઓ પક્ષ બદલીને જાય અને પક્ષની અંદર પણ ભાગલા પડે તેવું બની શકે તેમ છે. સોનિયા ગાંધીને પણ સાથે લઈએ તો સોનિયા ગાંધી હવે થોડાક પ્રચ્છન્ન ભૂમિકામાં છે, પણ તેમ જાણે સ્વાસ્થ્યની તકલીફો હજી પણ થોડી ગંભીર થાય તેવું બની શકે. પ્રિયંકા ગાંધી જો સાથે લઈએ આપણે તો પ્રિયંકા ગાંધી હજી પણ એટલા એક્ટિવ રોલ નહીં નિભાવે, અને તેમનો પ્રભાવ જે છે તે એક મર્યાદિત ક્ષેત્ર સુધી રહે તેવું જ બની શકે તેમ છે. એટલે ઓલ ઓવર એમ કહેવાય કે આવનારું જે વર્ષ જે છે વિક્રમ સંવત 2081માં વિપક્ષ તરીકે કોંગ્રેસની જે ભૂમિકા છે તે વિપક્ષ તરીકે જ રહેવાની છે, કારણ કે રાહુલ ગાંધીની જે કુંડળી જે છે તે હા મહેનત તે વધુ કરશે પણ રાજયોગ બતાવતો નથી, ઉચ્ચ દેશનું સર્વોચ્ચ પદ પ્રાપ્ત થાય તેવું યોગ રાહુલ ગાંધીની કુંડળીમાં નથી, માટે તેઓ મોટા પદથી વંચિત તો રહે તેવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, વિક્રમ સંવત 2081 રાજકીય પક્ષો માટે, રાજકીય મોટા મોટા નેતાઓ માટે કેવું રહેવાનું છે તે ચર્ચા આપણે કરી, અને સાથે જ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ વાત કરી, તો ક્યાંક કેટલાક પરિવર્તન જોવા મળી શકે છે, તો સાથે અહીંયા રાહુલ ગાંધીને હજી પણ મહેનત કરવી પડે તેવા યોગ બનતા જોવા મળી રહ્યા છે.
तो आज तमाम बाबत पर आपणे चर्चा करी अने ज्योतिष आचार्यना मत आपणे जाणी रह्या छे। राजकीय पक्षों अने राजकीय नेताओं विक्रम संवत 2081 भारत देश अने तमाम ग्रहोनी स्थिति शू बनी रही छे तेनी पर स्टार वॉर मा चर्चा करी रहा छे। विष्णु जी आपनी पासे आवा मांगीश, राहुल गांधी प्रियंका गांधी परंतु मुख्य हजी पण भले एक्टिव मोड मा नथी पण करता हरता गणाता एवा सोनिया गांधी नू आ वर्ष केवू रहेवानू छे तमाम बाबतोने लईने जो जोईए तो ग्रहोनी दृष्टिए शू लागी रह्यु छे आपने? राहुल गांधी नी कुंडली नी वात करी आसिद भाई, खास करीने एमना एमना जन्म वक्त नी कुंडली मा शनि नीचनो छे, चंद्र पण नीच राशिनो छे अने गुरु सष्टम भाव मा छे, एटले एमनो जन्म पण ज्येष्ठा नक्षत्र मा थयेलो छे। एटले राजकारण मा तो आव्या छे पण सतत ए पेरेंट्स माटे चिंतानो विषय एमना माटेनो रहे। કોઈપણ બાળક હોય મૂળ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય છે ત્યારે પિતા માતાને ટેન્શન આપતા હોય છે અને એની જવાબદારી બાબતે સતર્ક હોય છે પણ છતાં ચિંતાનો વિષય હોય છે। બીજું કે એમની કારકિર્દી આ વખતના જે વિક્રમ સંવત 2081માં જે રીતે જોઈએ તો ગોચરની પરિસ્થિતિ એવી છે કે જો કે ગુરુ મહારાજ કુટુંબ સ્થાનમાં આવવાના છે અને સાથે સાથે એમના દસમ જે સત્તા સ્થાન છે એમાંથી શનિ લાભ સ્થાનમાં આવવાના છે, એટલે એ દ્રષ્ટિએ પણ જોઈએ તો ખૂબ જ સંઘર્ષ રહેશે। સત્તાની સમીપ જવાશે, પાછું પડાશે, જવાશે, પાછું પડાશે, પણ સત્તા હાંસિલ કરવી અથવા સર્વે સર્વા બનીને પણ કંઈક વધારે પ્રાપ્ત કરવું એવું અઘરું છે। હા, અપ્સ એન્ડ ડાઉન થયા કરશે, પણ મારી દ્રષ્ટિએ મેં અગાઉ પણ વાત કરી હતી કે રાહુલ ગાંધીની કુંડલી અત્યારે ગોચરના સ્થાનો 2-5 વર્ષના આ બધું જોતાં એવો સર્વે સર્વા એમના પક્ષમાં બની શકે છે, પણ વડાપ્રધાન પદે તો હમણાં કોઈ શક્યતા નથી અને આવી પણ ન શકે। બીજું કે તેમના વાણી વર્તન અને એ દ્રષ્ટિએ જોવામાં જો આવે તો લોકો પ્રત્યે અને લોકો સાથે જેમ બને એમ વધારે સંપર્ક રાખે અને લોકોને સમજવા પ્રયત્ન કરશે તો કંઈક અંશે વધારે એમાં રાજકારણમાં આ પાર્ટી માટે કંઈક સારો સોફ્ટ કોર્નર ઊભો કરી શકાય અને લોકોની ભાવના આ પાર્ટી માટે, કારણ કે હાલમાં સર્વે સર્વા આમ ગણો તો રાહુલ ગાંધી છે। હવે રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી આમ જુઓ તો સામે પક્ષે નરેન્દ્રભાઈ મોદી છે અને સબળ એક સામે પાર્ટનર ગણાય, તો વિરોધમાં પણ સામે એટલા સબળ આધ્યાત્મિક ગુરુ છે અને રાજકારણ પૂરા રાજકારણી છે, તો એ દ્રષ્ટિએ એમની સામે આ રીતે કમ્પેરિઝનમાં એ ઊણા ઉતરે। અને બીજું કે ચોથા સ્થાનમાં એમનું આપણું માતૃસ્થાન ગણીએ, સોનિયા ગાંધીના ડેટા ઉપલબ્ધ નથી, પણ એમની કુંડલીમાંથી આપણે વિચારીએ તો એમાંથી એવું કહી શકાય કે ચતુર્થ સ્થાને એમના માટે ચિંતાનો વિષય તો છે, પણ સાથે સાથે આ વર્ષે એટલે કે નવા વર્ષે એમને કોઈ ને કોઈ શસ્ત્રક્રિયા કરાવવી પડે અને એમના તબિયતનો પ્રશ્ન મોટો રહે અને કોંગ્રેસ માટે પ્રશ્ન ઉભો થઈ શકે છે। જી હર્ષદભાઈ, તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી અને ઇન્ડિયા ગઠબંધન એ આ વખતે કેટલું કાઠું કાઢી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનને લઈ શું કહેવું છે? અને સાથે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે ત્યારે એમના માટે આ વર્ષ ગ્રહોની દ્રષ્ટિએ આપને કેવું લાગી રહ્યું છે? હા, ચોક્કસ, જ્યારે આપણે વિપક્ષની વાત કરીએ છીએ, ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ છીએ, ત્યારે કોંગ્રેસ ઉપરાંત કેટલાક એવા પક્ષો છે મજબૂતાથી પોતાનો ગઢ સાચવી રહ્યા છે। આપણે આપ પાર્ટી છે, તેમણે પણ પોતાના ગઢ સાચવેલા છે, દક્ષિણની પણ કેટલી પાર્ટીઓ છે કે જ્યાં હજી ભાજપ પગ પેસારો કરવામાં પણ સક્ષમ નથી નડી, અને બંગાળ બેનર્જી જ્યારથી આવ્યા છે, મમતા બેનર્જી સત્તામાં ત્યારથી તેઓ મજબૂત થઈ ગયા, એમની કુંડળી છે ખૂબ બળવાન કુંડળી છે, એટલે 4 ગ્રહો એમની કુંડળીમાં ઉચ્ચના ગ્રહો છે, પણ તેમ છતાં હવે જે પરિસ્થિતિ બદલાઈ રહી છે તેમની કુંડળીની તેમાં એવું છે કે સંઘર્ષનો સમય છે તેમનો।
આ વર્ષે તેમણે પાછી પાની ક્યાંક કરવી પડે. આપણે જોયું કે વિગત વર્ષ આગળના વર્ષમાં પણ જે પ્રમાણે બંગાળમાં ઘટના ઘટી હતી તો તે વખતે પણ તેમણે પોતે મૌન સેવવું પડ્યું છે અને હજી પણ તેઓ એમ કહેવાય કે બેકફૂટ ઉપર છે. હજી પણ તેમણે બેકફૂટ પર આવે તેવી અનેક ઘટનાઓ બની શકે તેવું છે. એમના પક્ષ પાર્ટીમાંથી પણ તેમના વિરુદ્ધમાં પ્રશ્નો ઊભા થાય તેવું બને, અસંતોષ ઊભા થાય તેવું બને એવું લાગી રહ્યું છે. ખાસ કરીને વર્ષનો જે મધ્યભાગ છે તેમાં આ પ્રકારની ઘટનાઓ મમતા બેનર્જી માટે વિશેષ બને. તેઓ માટે ઘણા બધા વખત પ્રયત્નો થયા હતા કે દેશના રાષ્ટ્રીય ફલક પર પણ તેમનો પક્ષ આવે, પણ તેના માટે હજી પણ કહું છું કે તેઓ રાષ્ટ્રીય ફલક પર પહોંચે તેવું આ વર્ષે લાગતું નથી. તેમણે પોતાનો ગઢ સંભાળવો એ પણ મુશ્કેલી રહેશે અને તેમણે પોતે પોતાનું શારીરિક ધ્યાન પણ ખાસ રાખવું પડે તેવું બની શકે છે. હેમિલભાઈ, ગુજરાતની હવે વાત કરીએ તો શું કહી રહ્યા છે ગ્રહો, ગુજરાત, આપણું ગુજરાત અને રાજકીય સ્થિતિની વાત કરીએ, પ્રશ્નોની વાત કરીએ તો આ સમયે હવે ગુજરાત માટે કેવો રહેવાનો છે? જો ગુજરાત રાજ્ય માટે તો આપણે સૌપ્રથમ તો ગુજરાત રાજ્યના સ્થાપનાની કુંડળી પરથી અભ્યાસ કરીએ તો ગુજરાત રાજ્ય માટે સૌથી અગત્યની જે વાત જે છે કે જ્યારે એ ગુજરાત રાજ્યમાં શનિ મહારાજ મીન રાશિમાં આવશે ને, એટલે કે એ જન્મના શનિ અને ગોચરના શનિ વચ્ચે સ્ક્વેર સંબંધ આવે છે, એટલે ત્યારથી ગુજરાત રાજ્યમાં જોવા જઈએ ને તો કંઈ પણ પ્રકારના જૂના પ્રશ્નો હશે, જે કંઈ પણ સમસ્યાને લગતા કે કંઈ પણ યુવા વર્ગને તકલીફવાળા વર્ષો કે જે વર્ષોથી ચાલતા આવતા પ્રશ્નો અને ફરીથી પાછા ધીરે ધીરે વધે તેવા યોગ બની રહ્યા છે. એટલે ગુજરાતમાં જોવા જઈએ ને જૂના પ્રશ્નો સરકારને અને પ્રજાને થોડી ચિંતા કરાવે તેવું બની શકે. તદુપરાંત ગુજરાતની પણ આ સ્થિતિ જોઈએ કે અન્ય ગ્રહોની પરિસ્થિતિમાં, જેમ કહેવાય કે મિથુન રાશિમાં પણ ગુરુ આવે તો એની પણ ગુરુ સામે ગુરુની દ્રષ્ટિ તો છે જ અને રાહુ કેતુના પણ પરિવર્તન છે, એટલે આ સમગ્ર ઘટનાને આધારે ગણતરી કરવા જઈએ ને તો ગુજરાતમાં વિદ્યાર્થી વર્ગ જે છે અથવા યુવા વર્ગ એના માટે કોઈ નવા વિચારો, નવી ક્રાંતિ, નવું કંઈક કરવાની અથવા નવું શૈક્ષણિક બાબતેનું કોઈ કાર્ય થાય તેવા યોગ બને છે, કે યુવા માટે કોઈ રોજગારીની પણ તક ઊભી થાય તેવું બને. પરંતુ અન્ય વિગત એવી છે કે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ થોડીક અસામાન્ય, એટલે કે ઉતાર ચઢાવવાળી જોવા મળે, કે ગુજરાતમાં કોઈ જ જગ્યાએ વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે પડતું જોવા મળે અને અન્ય રાજ્યોમાં જોવા જઈએ ને ખૂબ જ સામાન્ય વરસાદ પડે અને એકંદરે ગુજરાતમાં જે સરેરાશ વરસાદની જરૂરિયાત હોય એના કરતાં પણ થોડો ઓછો વરસાદ પડે તેવી એક બાબત ધ્યાનમાં આવે છે. પરંતુ વરસાદની સ્થિતિમાં પણ અન્ય ગ્રહયોગ જોતા જોઈએ તો સરકાર અને પ્રજા પાણીની જરૂરિયાતને પહોંચી વળે તેવી સ્થિતિ પણ આમાં વર્તાઈ શકે ખરી. અને ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો કે મોટી દુર્ઘટના, મોટો અકસ્માત બનાવ બને તેવી પણ સંભાવના છે. તેમાં પણ ગણતરી કરવા જઈએ તો ખાસ કરીને ફેબ્રુઆરી માસ દરમિયાન અથવા જુલાઈ ઓગસ્ટ માસ દરમિયાન કોઈ આગ દ્વારા મોટી જાનહાનિ કે વાહન દુર્ઘટના કે કંઈ પણ પ્રકારના વિસ્ફોટની ઘટના ઘટે અથવા વિસ્ફોટક બાબત જેવી વસ્તુઓ બહાર આવે તેવું આ સમયગાળા દરમિયાન બને છે. ગુજરાતમાં એકંદરે ગુજરાતની પ્રજા માટે તો વ્યક્તિગત રીતે તો શાંતિ દેખાશે જ, સરકારને આ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે અને યોગ જોતા સરકાર સારી રીતે પ્રશ્નો હલ કરી પણ શકશે. હસીદભાઈ, એટલે ચેલેન્જીસ તો ગુજરાત માટે આવવાની છે જે રીતે હેમિલભાઈએ કહ્યું, પણ મુખ્ય પ્રધાનની કુંડલી શું કહી રહી છે, કેવા રહેવાના છે, ભૂપેન્દ્રભાઈના ગ્રહો શું કહે છે? ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી આવ્યા ત્યારથી તેમણે પોતાની એક અલગ ઓળખ સાબિત કરેલી છે. એક શાંત પણ દ્રઢ મનના વ્યક્તિ તરીકે તેમણે પોતાનું એક મુખ્યપ્રધાન તરીકેનું પદ શોભાવી રહ્યા છે. હા, એટલું ખરું કે વિક્રમ સંવત 2081 એ ગયા વર્ષ કરતાં તેમના માટે કપરું અને પડકારજનક રહેવાનું છે. રાજ્યમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ શકે કે જેમણે પડકારોનો સામનો કરવો પડશે, પણ તેઓ ફેરફાર કરશે, સક્ષમ થશે, ક્યાંક તેમની સામે પણ પડકારો ઊભા થશે તેવું બને, સત્તા પરિવર્તનની માંગ થાય તેવું પણ બની શકે એવું છે. હા, તેમણે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવી કલ્યાણની યોજનાઓ બનાવશે, ખાસ કરીને
મહિલાઓ માટે, કન્યાઓ માટે અને અબોલ જીવો માટે, પશુઓ માટે વિશેષ ધ્યાન રાખશે. નીતિઓમાં પણ ફેરફાર લાવશે અને એવું બને કે તેઓ ગુજરાત સરકારમાં નવા કાયદાઓનું અમલીકરણ કરશે જે પ્રજાના સુખ માટે હશે. હા, દરિયાઈ સીમાઓમાં ખૂબ સાચવવું પડશે, દરિયાથી તકલીફો રહેશે. ઘૂસણખોરીના જે પ્રશ્નો ઊભા થયેલા છે હજી પણ તેમણે તે બાબતે થોડુંક મજબૂત બનવું પડે તેવું છે. એમણે જે શપથ કરેલી છે, શપથવિધિની કુંડળી પર જો નજર નાખીએ તો મીન લગ્નની કુંડળી આવેલી છે. તે વખતે ઇન્દ્ર નામનો યોગ હતો અને પુષ્ય નક્ષત્ર હતું. તે બતાવે છે કે તેઓ લાંબી ઇનિંગ ખેલવા સક્ષમ છે અને ગુજરાતને એક નવી ઊંચાઈ પલી જશે. ખાસ રોકાણની બાબતમાં, ઉદ્યોગની બાબતમાં ગુજરાત જે છે તે અગ્રેસર રહેશે અને જે વિકાસ યાત્રા જે કહી શકીએ આપણે, એ દેશ અને વિદેશના ફલક પર જે નામ છે તે હજુ પણ નવી સીમાઓ સર કરશે એવું ચોક્કસ કહી શકાશે. જી જી હર્ષિતભાઈ, દેશની સાથે સાથે ગુજરાતનો વિકાસ પણ થઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રે હવે ભારત મહાસત્તા બનવામાં ક્યાંય પાછું જોવા નથી મળ્યું. ત્યારે હવે અત્યારે જો વાત કરીએ તો જાણીતા એવા ઉદ્યોગપતિઓના ગ્રહો કેવા લાગી રહ્યા છે આપને હર્ષિતભાઈ? ચોક્કસ, આપણે જ્યારે વાત આવે દેશની તો દેશમાં હંમેશા એક સમય એવો હતો ભારત ખેતી પ્રધાન દેશ છે કહેવાતું હતું, પણ હવે એમ કહેવાય છે કે ભારત ઉદ્યોગ પ્રધાન દેશ પણ છે. ઘણા બધા નવા નવા ઉદ્યોગ આવી રહ્યા છે, રોકાણ આવી રહ્યા છે, શેરબજારની તેજી જોવા આપણને મળી રહી છે. આ ઉપરાંત પણ જો વાત કરવામાં આવે તો દેશના ઉદ્યોગપતિઓ છે તે પણ નવા નવા શિખરો સર કરી રહ્યા છે. નામ આપણે લઈએ, સૌથી પહેલાં તો મુકેશ અંબાણીનું જ માન નામ લેવું પડે. મુકેશ અંબાણીની કુંડીમાં વાત કરીએ તો રિલાયન્સને તેઓ એક નવી સિદ્ધિ અપાવશે. તેઓ મોખરાના સ્થાન પર છે, મોખરાનું સ્થાન મેન્ટેન કરશે. હજી એમ કહેવાય કે તેઓ નવી પ્રોડક્ટો લાવશે અથવા નવું કોઈ ક્ષેત્ર લોન્ચ કરશે આ નવા વર્ષમાં અને તેમાં પણ તેઓ સફળ થશે તેવું છે. હા, તેમણે થોડુંક સ્વાસ્થ્ય માટે ધ્યાન આપવું પડશે અંગત બાબતોમાં. આ વર્ષે એ થોડુંક મધ્યમ રહેશે. ગયું વર્ષે તેમના માટે ખૂબ શુભ રહ્યું હતું, પણ આ વર્ષે તેમણે થોડુંક એ બાબતોમાં સંભાળવું પડશે. ગૌતમ અદાણીની વાત કરીએ, કારણ કે બીજા નંબર પર અદાણી જ છે. અદાણી એન્ટરપ્રાઇઝ આખું જે કહી શકાય કે જે એક મોટું સામ્રાજ્ય ટૂંક સમયમાં જે ઊભું થઈ ગયું છે અને વિવાદો તેનો પીછો ના છોડે આ વર્ષમાં તેવું પણ બની શકે અને તેના કારણે તેના પરફોર્મન્સમાં ઉતાર ચઢાવ આવી શકે તેવું છે. થોડુંક સાચવી સંભાળીને આ વર્ષે કામ કરવું તેમના માટે જરૂરી છે. હા, પરફોર્મન્સ ઉદ્યોગની બાબતમાં જોવા જઈએ તો નવા એસ્ટાબ્લિશમેન્ટ એ પણ કરશે અને ખાસ કરીને વિદેશની કોઈ કંપનીઓ સાથે અદાણીના નવા કરારો થાય, એસ્ટાબ્લિશમેન્ટ થાય તેવું આ વખતે ચોક્કસ બની રહ્યું છે. દેશ માટે પણ એમ કહેવાય કે ટેકનોલોજી ખાસ કરીને ડિજિટલ ક્ષેત્રમાં જે છે એ દેશમાં નવી કોઈ શોધખોળ પણ થશે અને આપણે દુનિયાને લાભ થાય તેવું પણ કંઈ મેન્યુફેક્ચરિંગમાં આપણે સ્થાપિત કરવા જઈ રહ્યા છે. ઓવરઓલ ઉદ્યોગ ધંધાની મદદથી જેમ કે આ કેટલાક પ્રશ્નો જે છે ટેક્સેશનને પણ લગતા થતા હોય છે તેના કારણે તેમાં સરળીકરણની જે પ્રક્રિયાઓ જે છે ટેક્સની એ પણ આ વર્ષે જે છે તે લાગુ થશે અને વેપારીઓ માટે, ધંધા કરનારા વ્યક્તિઓ માટે થોડી સરળ થાય પ્રક્રિયાઓ તેવું બની શકશે. જી.